પાલમપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતી મૂળ આકેડી ગામની એક સગીરના રહસ્યમય મોતને લઈ અનેક તર્ક વિતર્ક થયા છે. ત્યારે દીકરીના પરિવારજનોએ આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. પાલમપુર તાલુકાના આકેડી ગામની અને હાલમાં પાલમપુર રહેતી કાજલબેન બાબુગીરી ગોસ્વામી નામની દીકરી તેની બહેનપણી સાથે આઈટીઆઈમાં ટેબ્લેટ લેવા જવાનું કહી ઘરેથી નીકળી હતી, જે ઘેર પરત ન ફરતા પરિવારજનોએ ફોન પર સંપર્ક કરતા સંપર્ક થયો ન હતો. બાદમાં તેની બહેનપણીનો ફોન આવતા પરિવારજનો તેમની દીકરીને લેવા એક ખેતરમાં ગયા હતા, જ્યાં તેઓની દીકરી બેભાન અવસ્થામાં મળી આવી હતી. બાદમાં દીકરીએ આપેલા નિવેદન મુજબ તેને તેની બહેનપણી અને એક છોકરાએ કોલ્ડ્રિંક્સમાં ઝેર પીવરાવી દીધું હતું. દરમિયાન આ દીકરીનું મોત નિપજતા સગીરાના મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. સાહેબ, એમ કે મારી છોકરીને ઘેરથી મેસેજ આવ્યા, બોનું કરીને લઈ જઈ છોકરી કે આઈટીઆઈમાંથી મેસેજ આવ્યા, કે મારા આઈટીઆઈમાંથી અરે મેસેજ આવ્યા, તે એમ કે આપણે જઈને આવો આઈટીઆઈ એમ કે ટેબ્લેટ નહીં મળે એટલે. એટલે હવે ઘેરથી તો સવારોની 8 વાગે સુધી ફોન કરતી હતી, ઘેરથી હવા એક એ નીકળી, એટલે પછી હવા એક નીકળી એટલે અમે 3 વાગે જેવો ફોન કર્યો પાછો કે જેમ આવીના જેમ આવીના, પાછો વળી 4-5 વાગે સુધી ફોન કર્યા, કોઈ ફોન ના આવ્યા, કોઈ ફોને ના ઉપાડ્યા કે ફોન કોઈએ ઉપાડ્યા ના. પછી 6 વાગે ફોન કર્યો એટલે કે તમારી છોકરી બીજી છોકરીને ખેતરમાં ઉતારીને જતી રહી પાઈન, એટલે એ સ્પેશિયલ રિક્ષા કરીને બીજી છોકરીના ખેતરમાં કોલ્ડ્રિંક પાવી, મને એમ કીધું કે મને કોલ્ડ્રિંક પાવી ગયા ખેતરમાં હુવારીને જતી રહી, એટલે એ છોકરી મને ફોન કર્યો કે હું એ છોકરીને લેવા જઈ, એટલે એકદમ બોલી કહેવાની હાલત નથી એમ બેહોશ હતી. એટલે એ છોકરી મારી બે છોકરાઓનું નામ હાલે, બે એ છોકરીનું ને એ છોકરાનું, અજય સર કરીને છોકરો હતો અને રેખા કરીને છોડી હતી એમ. અને ફોનમાં એરી બોલે અમારી છોકરી મારી તારું દી જ બોલે, બીજું કોઈનું નામ નહીં આવતી, બસ બે જ નામ આવે, બીજું કોઈનું નામ નહીં આવતી. હા, ફરિયાદ અમે એડી કરાવીએ જ, ફરિયાદ તો માચો લેતા જ નહીં. આજે એમ કે અમારી ફરિયાદ કોઈ લેતા નહીં એટલે કોઈ વભરતા નહીં અમારી, કે તમારી છોકરી જાતે ઝેરપીન બની, પણ અમારી છોકરી શું ગુનો અમારી ઝેરપીન મરે? હા, કોઈ ગુનો નહીં, ઘેરથી રાજી પીજી, હા કોઈ એને કોઈ ઘરમાં કોઈ માથાકૂટ નહીં, કોઈ બીજી નહીં એને તો એમ. આજે તમે રજૂઆત કરી તો શું જવાબ આપો સાહેબ, કે અમે કરશું આગળ એમ કાર્યવાહી? પરિવારજનોના આક્ષેપ મુજબ ઝેરી પ્રવાહી પીવડાવનાર લોકોના નામ આપવા છતાં પાલમપુર તાલુકા પોલીસ ફરિયાદ નોંધતી નથી, જેથી તેઓ આજે જિલ્લા પોલીસ વડાને મળી ન્યાયની ગુહાર લગાવી હતી.